મહેસાણા દૂધ સાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બેટ દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો પશુપાલકોને કિલો ફેટે સાતસો ત્રીસ રૂપિયા આપશે અમદાવાદમાં ગેસ ઘડતરથી એક વ્યક્તિનું મોત કરણ ક્લોરિન ગેસ ઘડતર હાલ મૃતકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ અને હજી બે દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતના આઠ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લામાં યલો એલર્ટ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ સમાચાર જોઈએ દિવસની ઉજવણી નિમિત્તે આજે અરવલ્લીના મોડાસામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ગુજરાતના સરકારી કર્મચારીઓની મોટી ભેટ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે દેશની આઝાદીનું બીડું ગુજરાતના સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીએ જડ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યા છે અરવલ્લીના ખોળે વસેલા મોડાસાના આંગણેથી રાજ્યના સૌ નાગરિકોને છોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવી આઝાદી લોકતંત્ર ભારતની સ્થાપના કરનાર વીર શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે ભારતની આઝાદીનો સંઘર્ષ ખૂબ જ લાંબી ચાલી બ્રિટિશ હકુમત સામે લગભગ નેવું વર્ષ ચાલેલી આ લડત દેશ આખો એક બની લડ્યો હતો સ્વતંત્રતાના સંગ્રામમાં દરેક ધર્મ વર્ગ જાતિ પ્રદેશ અને ઉંમરની વ્યક્તિ જોડાઈ ગઈ હતી આઝાદીની લડત જે લડતા હતા તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું હતું નોકરી ધંધો પરિવાર સમાજ બધું જ છોડી અંગ્રેજો સામે લડવા અને વિદેશી શાસનનો પ્રતિકાર કરવા આ લડવૈયાઓ નીકળી પડ્યા હતા આપણા માટે ગર્વની વાત છે કે આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતની ધરાના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબે લીધું હતું સાથે સાથે સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર ભગતસિંહ સુખદેવ રાજગુરુ અશફાક ચંદ્રશેખર આઝાદ લાલ બાલપાલ શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ કામા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓના સાહસે પણ બ્રિટિશ હુકુમતના ગઢમાં ગાબડા પાડ્યા હતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ખેડા અને બારડોલીના સત્ર કરી અંગ્રેજોને ગુજરાતી જનૂનનો પરચો આપ્યો હતો એટલું જ નહીં સરદાર સાહેબે આઝાદી બાદ ભારતને ભૌગોલિક રીતે એક કરવાનું મહાન કામ કર્યું આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે ભારત જ્યારે ઊભું છે ભારત જે પ્રગતિ કરે છે તેના પાયામાં આ સ્વતંત્ર વીરોનું બલિદાન જ છે આજે ભારત દેશ આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય કક્ષાનો છોતેર સ્વતંત્ર દિવસની ઉજવણી અરવલ્લીના મોડાસા ખાતે કરાઈ મુખ્યપ્રધાને ધ્વજવંદન બાદ પોતાના સંબંધમાં મહત્વની જાહેરાત કરી જેમાં ગુજરાતના સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી અને એક જાન્યુઆરી બે હજાર બાવીસ થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી પર્વના અવસરે વધુ અમૃતમય બનાવવા માટે રાજ્ય સરકાર પ્રજાજનો માટે ભેટ આપતી રહી છે આપશે અને આપવાની પણ છે રાજ્ય સરકારના કર્મચારીઓ પંચાયત સેવાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મયોગીઓને આજે એક મોટી ભેટ આપવાનો મારો સરકારે નિર્ણય કર્યો છે સાતમાં પગારપંથનો લાભ મેળવતા આવા નવ લાખ ઉપરાંત લોકોને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસની અસરથી રોકડમાં આપવાની આજે હું જાહેરાત કરું છું તારીખ પહેલી જાન્યુઆરીથી તારીખ એકત્રીસ જુલાઈ સુધીના સાત મહિનાના ડીએની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના મોંઘવારી પથ્થાના તફાવતનો ચૌદસો કરોડનો બોજ વહન કરશે રાજ્યના બધા જ બસો પચાસ તાલુકાના એકોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિમાસ કિલો ચણા આપવાનો પણ નિર્ણય કર્યો છે છે અત્યારે માત્ર વિકાસશીલ તાલુકાને લાભ મળે તેનો વધશે સ્વતંત્રતા દિવસની ઉજવણી અમદાવાદ નગરીમાં ઠેર ઠેર જોવા મળી રહી છે ત્યારે ખાનગી જાહેર સંસ્થાઓ શૈક્ષણિક સંકુલોમાં તેમજ શહેરની પૂર્વ પશ્ચિમ સોસાયટીમાં આજે પંચોતેર સ્વતંત્રતા પર્વની તિરંગો લહેરાવીની ઉજવણી કરાઈ છે નવરંગપુરામાં આવેલી સ્વસ્તિક રેસિડેન્સીના રહીશો દ્વારા તિરંગો ફરકાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ વખતે જે હર ઘર તિરંગાનો એલાન કર્યું એ સરસ મજાથી અમારી સોસાયટી સ્વસ્તિક રેસિડન્સી એના પ્રમુખ શ્રી નીતિરાજસિંહ સોલંકી સાહેબે આ વખતે બહુ જ સારી રીતે અરેન્જમેન્ટ કર્યું એમાં સૌથી પહેલાં તો અમારા ફ્લેટમાં દરેકે દરેક ફ્લેટમાં તિરંગા લહેરાવવામાં આવ્યા સાથે લાઇટની સિરીઝો રાખવામાં આવી અને નીચે ધ્વજવંદન કરવામાં આવ્યું ફક્ત અમારી સોસાયટી નહીં પણ અમારી આજુબાજુના દરેકે દરેક ફ્લેટ અને બંગલાવાળા બધા લોકો જે સાથ અને સહકાર આપ્યો એ ખરેખર અભિનંદનીય છે પ્રશંસનીય છે સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષના પરિણામે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જન્મ થયો ત્યારે મહાત્મા ગાંધી જેવા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું આ દિવસને યાદગાર બનાવવા માટે ભારત સરકારે બસો મિલિયન તિરંગા લહેરાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે તેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતાની આગેવાનીમાં શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં ભારત જોડો તિરંગા યાત્રા નીકળી ગઈ તો કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાનીમાં કરજણના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ માર્ચ સાથે તિરંગા રેલી યોજાઈ જેમાં સ્કૂલના બાળકોની બેન્ડ સાથે રેલી નગરમાં આકર્ષણ નીકળી ત્યારે ગુજરાતમાં વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યો હતો તો વળી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તે હેતુથી જૂનાગઢના કેશોદમાં ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ રાજકીય લોકો સહિત પોલીસ બેન્ડ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી ગુજરાતના ગામે ગામમાં દિવસની ઉજવણીની લહેર જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરના નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ તેમજ રંગીલા રાજકોટમાં અનેક સ્થળો પર દેશભક્તિનો રંગ જોવા મળ્યો હિંમતનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના બ્રાહ્મણીનગરમાં વરસાદ વચ્ચે ધ્વજવંદન કરવામાં આવ્યું આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વરસાદી પાણીની વચ્ચે પણ રેલી યોજીને સાચી દેશભક્તિની ઓળખ ઉભી કરી તો જિલ્લામાં અન્ય એક મહાવીરનગર વિસ્તારમાં યંગ ગ્રુપ દ્વારા પંદર ઓગસ્ટની અનોખી ઉજવણી કરેલી જોવા મળી જેમાં તિરંગા કલરના બલૂન ઉડાડાયા ફટાકડા ફોડાયા તેમજ કેક કાપવામાં આવી જ્યારે નડિયાદના મોટા કુંભનાથ મહાદેવના મંદિર પરિસરને આજે શ્રાવણી સોમવારે તિરંગા કલરણના ફુગ્ગા રાષ્ટ્રધ્વજ તેમજ તિરંગાના ત્રણ રંગોથી મંદિરને ગર્ભરૂપને શણગારવામાં આવ્યું તો રંગીલા રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ પોલીસ પરેડની સલામી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભારતના ચોતેરમાં આઝાદી દિનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશમાં આજ રોજ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભારતના વડાપ્રધાનની અપીલને લઈને આજે ઠેર ઠેર ધ્વજારોહણ થઈ રહ્યું છે જેને પગલે સુરેન્દ્રનગરના આઝાદીના પંચોતેર વર્ષના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે માતાના ભક્તોને દેશભક્તિના રંગમાં રંગાયા અને માતાજીને તિરંગા રૂપી ધજા ચઢાવી માઇ ભક્તોએ સ્વતંત્રતા પર્વની પણ ઉજવણી કરી તો વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને પંદર ઓગસ્ટનો સમન્વય યોજાયો હતો સોમનાથ મંદિરને તિરંગાની એલ લાઇટનો અદભૂત શણગાર પણ કરવામાં આવ્યો હતો આજરોજ ભારતના પંચોતેરમાં આઝાદી દિનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશમાં આજરોજ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભારતના વડાપ્રધાનની અપીલને લઈને આજે કરજણ નગર તેમજ તાલુકામાં હર ઘર તિરંગા ઉપર એક યાત્રા જોવા મળી ત્યારે કરજણ નગર અને તાલુકામાં આવેલા મંદિરોમાં પણ તિરંગા જોવા મળી રહ્યા છે મંદિરોમાં ભગવાનની તિરંગાની વેશભૂષા કરેલી તેમજ રંગોળી જોવા મળી જાણે ભગવાન પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે ભારત દેશના પંચોતેરમાં દિનની આજરોજ દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે માન્ય વડાપ્રધાને જે હર ઘર તિરંગા કીધું છે એમ કરજણની અંદર હર ઘર તિરંગા જોવા મળી રહ્યા છે તિરંગાની સાથે સાથે હર મંદિર પર કરજણની અંદર તિરંગા જોવા મળી રહ્યું છે આપની સાથે એવા કેટલાક ભક્તો જોડાયા છે એમને પૂછીશું હર ઘર તિરંગા પણ કરજનની અંદર હર મંદિર પર તિરંગા જોવા મળી રહ્યો છે શું કહેશો જ્યારે આખો દેશ પંચોતેરમાં આઝાદીનો પર્વ ઉજવી રહ્યા હોય ત્યારે મંદિરના સત્તાધીશોએ પણ એવું નક્કી કર્યું કે હર ઘર તિરંગા વડાપ્રધાનશ્રીનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત આપણે મંદિરોમાં પણ ભગવાનના સાનિધ્યમાં તિરંગાને નિર્માણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે આખા વિશ્વની અંદર અમારા ભારત દેશનું નામ રોશન થવા જઈ રહ્યું છે ત્યારે એમાં કોઈ પણ જગ્યાએ વિઘ્ન ના આવે અમારા દેશની રક્ષા થાય સુરક્ષા થાય અને સુરક્ષાકર્મીઓની અંદર જે તાકાત છે તેમાં વધારો થાય અને આ દેશનો વહીવટ ચલાવનારા લોકોમાં પણ એક નવી ખુમારીની પ્રેરણા ઉત્પન્ન થાય તેવા ભાવથી અમે અમારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભગવાનના બિલકુલ સાનિધ્યમાં એ તિરંગાનું નિર્માણ કરી ભગવાનને પ્રાર્થના કરી છે કે આ દેશને ખૂબ જ ઊંચાઈઓના શિખરો પર લઈ જાય તેવી એક ભાવના સાથે અમે પણ આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી એમાં સહભાગી કહી શકાય કે લોકોની અંદર અને ભાવના જાગૃત થાય તારીખ તેર થી પંદર ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આહવાન વ્યક્ત કર્યું છે ત્યારે ગુજરાત આહવાનની આહવાન અદભુત ઉત્સાહ દર્શાવી રહ્યું છે નાગરિકોમાં અભિયાન પ્રત્યે ખૂબ જ હોસ જોવા મળી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીના પ્રત્યેક આહવાનને તમામ ગુજરાતીઓ સારી રીતે લીધું છે તેવા સમયે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એક ધ્વજવંદન કર્યા બાદ જોરદાર વરસાદ શરૂ થયો છે કે ધોધમાર વરસાદ વચ્ચે મંત્રીના પ્રાસંગિક ઉદબોધન વચ્ચે પણ પોલીસ જવાનો ખડે પગે ઉભા રહી ગરીમાં જાળવી રહ્યા હતા તો ગીર સુમનાથમાં પ્રવાસન અને ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ધ્વજવંદન કરાયું હિંમતનગરમાં પણ જિલ્લા પોલીસ કચેરી ખાતે પીઆઈ એચબી વાઘેલાએ ધ્વજવંદન કર્યું તો બાડોલીમાં રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું દેશભરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પેટલાદ ખાતે છોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે પેટલાદ સર્કિટ હાઉસથી ત્રણસો સિત્તેર મીટર લાંબી તિરંગા રેલી પ્રસ્થાન કરાઈ જેમાં બાળકો પણ રેલીમાં જોડાયા આણંદના સાંસદ મિતેશ પટેલ કલેકટર મનોજ દક્ષિણી ભાજપ પ્રમુખ વિપુલ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન અને પેટલાદ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી સરકાર દ્વારા પેટલાદ નગરપાલિકાને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે વિકાસના કામો માટે પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો પંદરમાં નાણાં પંચ દ્વારા પેટલાદ નગરપાલિકાને ટ્રેક્ટર તથા ઘરે ઘરેથી કચરો લઈ જવા માટે ઈ વાહનો આપવામાં આવ્યા હતા પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર અધિકારીઓ એકસો આઠના કર્મચારીઓ તથા ડોક્ટરોની સારી કામગીરી માટે સર્ટિફિકેટ સન્માન આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાગરિકો આજે અહીંયા ઉપસ્થિત છે માન્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી સીડી પટેલ સાહેબ ઉપસ્થિત છે આજનો દિવસ એ અનેરો ઉમળકો છે આજનો દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવ જે પંચોતેર વર્ષ ગઈકાલે પૂરા થયા આજે મો આપણો આઝાદીનો આ અવસર જે મહર્ષિ અરવિંદનો જન્મદિવસ પણ છે ખૂબ ખૂબ સૌ નાગરિક ભાઈઓ બહેનોને સ્વાતંત્ર દિવસના અભિનંદન આપું છું દેશભરમાં આઝાદીના ઉજવણીની ધૂમ જોવા મળે છે જેમાં સુરેન્દ્રનગર વિસ્તાર જે જલાવાડ પંથક તરીકે જાણીતો છે આ ઝાલાવાડનું વઢવાડ પણ આઝાદીની લડતની યાદો તાજી કરે છે આપને જાણીને આશ્ચર્ય થશે કે અહીં મહાત્મા ગાંધીએ બે વાર આવ્યા હતા અને ગાંધીજી અહીં ઘર શાળાના પાયા નાખ્યા હતા તેના ઉદ્ઘાટન કરવા પણ ગાંધીજી આવ્યા હતા તો વળી સરદાર પટેલ સહિત અનેક મહાનુભો વઢવાણ આવી ચૂક્યા છે સ્વતંત્રતા મેળવવા માટે અનેક સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા અલગ અલગ રીતે અંગ્રેજો સામે લડત આપવામાં આવી હતી અને અંતે ભારતને ઓગસ્ટ આઝાદી મળી હતી ત્યારે અનેક લડવૈયાઓના યોગદાન બાદ અંગ્રેજોને અંતે ભારત છોડવું પડ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી ઘરશાળા પણ આઝાદીના આંદોલનો અને આઝાદીની ચળવળને યાદ કરી રહ્યું છે સ્વતંત્રતા મેળવવાના પાયા ગાંધીજીની ઉપસ્થિતિમાં નાખ્યા હતા આજે હું આ ઘરશાળાની પવિત્ર ભૂમિ ઉપર ઊભી છું જ્યાં ગાંધીજી એમની જિંદગી દરમિયાન બે વાર આવ્યા હતા બહુ ઓછી જગ્યાને એવું સદભાગ્ય મળ્યું છે કે જ્યાં ગાંધીજી બે વાર આવ્યા હોય કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીએ એમની જિંદગી દરમિયાન સતત પ્રવાસો કર્યા છે સતત આઝાદીની લડતોમાં ભાગ લીધો છે જેલવાસ ભોગવ્યો છે એના લીધે બહુ ઓછી જગ્યાએ બીજી વાર જઈ શક્યા છે પણ આ એક ભૂમિ એવી છે કે જ્યાં ગાંધીજી બે વાર આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી ઘરશાળાની સ્થાપના મહાત્મા ગાંધીજીના હસ્તે કરવામાં આવી હતી આઝાદી પહેલા ઓગણીસો વીસમાં આ ઘરશાળાના પાયા મહાત્મા ગાંધીજીએ નાખ્યા હતા અને તે સમયનું ગણાતું સુરેન્દ્રનગરમાં પણ આઝાદીની ચળવળ ચાલી હતી ત્યારે આ ઘરશાળા પણ આઝાદીની લડતની યાદો તાજી કરી રહી છે કારણ કે આ ઘરશાળા ખાતેથી અનેક ક્રાંતિકારીઓ અને મહાનુભાવોના વિચારધારાથી દેશને અંગ્રેજો પાસેથી આઝાદ કરાવવા માટેનો બુલંદ અવાજ બન્યો હતો

શારદાબેન આ બધા એવા એવા મહાન આત્માઓ હતા કે જેમણે આપણને આઝાદી અપાવવામાં ગૌરવભેર આપણને કામ કરીને આપણને આઝાદી અપાવી ખાસ કરીને જોઈએ તો આ ઘરસાળાનું જે મૂળ ઓફિસનું બિલ્ડિંગ છે એનું ગાંધીજીએ ઉદઘાટન કરેલું મારી પાછળ જે દેખાય છે

અને સ્વાતંત્ર સેનાની તથા ક્રાંતિકારીઓ દ્વારા ઘર શાળા ખાતે વિવિધ પ્રકારની અંગ્રેજોની આંખી કાઢવાની નીતિઓ ઘડવામાં આવી હોય તેના પુરાવા આજે વઢવાણ ખાતે આવેલી ઘર શાળા પૂરી રહી છે અહીં કાઠિયાવાડ પરિષદ પણ યોજાઈ જેમાં લોકોનો આગ્રહ હતો કે ગાંધીજી તેમાં આવે પરંતુ ગાંધીજીએ એ વખતે જેલમાં હોવાથી સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં આવેલા હતા જ્યારે કાઠિયાવાડ પરિષદ થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કારણ કે ગાંધીજી ત્યારે જેલમાં હતા અને વઢવાણના કાર્યકરોનો એવો ખૂબ આગ્રહ હતો વઢવાણ એટલે ઝાલાવાડના કાર્યકરોનો ખાસ આગ્રહ હતો કે ગાંધીજી અહીં આવે પણ ગાંધીજી જેલમાં હોવાથી આવી શકેલ નહીં એટલે એમના બદલે સરદાર પટેલ અહીં આવેલા હતા વઢવાણમાં એમણે મોતી ચોકમાં ખૂબ વિશાળ સભા સંબોધી હતી અને પછીનું બાકીનું રાત્રિનું રોકાણ એમણે ઘરસાળા કર્યું હતું

સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષના પરિણામે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જન્મ થયો મહાત્મા ગાંધી જેવા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની સ્વતંત્રતા ચઢવાનું નેતૃત્વ કર્યું હતું આ દિવસને યાદગાર બનાવવા માટે ભારત સરકારે બસો મિલિયન તિરંગા લહેરાવાનું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ છે જેમાં સુરત પોલીસ કમિશનર અજે કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તો સુરેન્દ્રનગરના સાયલા ખાતે જિલ્લા કલેક્ટર કેસી સંપટ દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી તેમજ શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા બીજી તરફ અમરેલીના પ્રભારી મંત્રી આરસી મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ જિલ્લાના સ્વતંત્ર સેનાની ઉમંગરાય છાટબાણને સાલ સૂત્રની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું તદુપરાંત જામનગરના મેયર બીનાબેન કોઠારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી આરસી સી ફળદુ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશ આજે ઉત્સાહભેર પંચોતેરમું સ્વતંત્ર દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યું છે ત્યારે કંઈક અનેરું કરવાનું નેમ સાથે થાર ક્લબ ઓફ ગુજરાતે પચાસ જેટલી થાર એસયુવી કાર સાથે અમદાવાદથી ગાંધીનગર તિરંગા રેલી યોજી હતી એની સાથે તમામ કાર ઓનર્સ કાર દ્વારા પંચોતેર વર્ષની પ્રતિકૃતિ બનાવીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી આજે છોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી હેઠળ મહેસાણાના માંકણજ ગામમાં પંદરમા સ્વતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી ત્યારે મહેસાણા તાલુકાનું આ નાનકડું ગામ આજે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું ગામના દરેક લોકોએ માથે કેશરી સાફો પહેરી હાથમાં તિરંગા સાથે રેલી યોજી ગામના ચોકમાં ધ્વજવંદન કરી વાતાવરણ બનાવી દીધું તો આજે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે કિલ્લો બનાવી સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવાની જાહેરાત કરી હતી અમૃત વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે જેનો અમને આનંદ છે અને આ મહોત્સવ એટલે હદે અમારે લઈ જવું છે કે કોઈએ ના કર્યો હોય તે ટાઈપ ના મહોત્સવ ની અંદર અમે આજે આયોજન કરી રહ્યા છીએ આ મહોત્સવ ની અંદર એક જ વસ્તુ છે કે આજની તારીખ માં અમે જે કિલ્લો બનાવ્યો છે તે કિલ્લા ની અંદર અદ્ભુત રીતે સરદાર સાહેબ ના સ્ટેચર નું નિર્માણ કરવાનું છે તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર